આપણા દેશમાં વીઆઈપી કલ્ચરને કારણે નાગરિકો અનેક વખત હેરાન પરેશાન થાય છે. તેનું વધુ એક વરવું ઉદાહરણ દેવભૂમિ દ્વારકામાં જોવા મળ્યું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શને આવી પહોંચ્યા, પરંતુ અમિત શાહની સુરક્ષાના કારણોસર સમગ્ર મંદિર પરિસર જાણે કે બાનમાં લેવાયું હોય તેમ અન્ય ભક્તો માટે દર્શન બંધ કરી દેવાયા, જેના કારણે દૂર દૂરથી આવેલા અનેક ભક્તોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અમિત શાહના આગમન વખતે સામાન્ય ભક્તો માટે દર્શન બંધ કરી દેવાતા નાના બાળકો અને મહિલાઓથી લઈને વૃદ્ધો એમ સૌ કોઈ અંદાજે 3 કલાક સુધી ધૂમધકતા તાપમાં ઉભા રહ્યા, જેના કારણે તેમની કફોડી હાલત થઈ. તો રોષે ભરાયેલા શ્રદ્ધાળુએ સવાલ કર્યા કે ભગવાન દ્વારકાધીશ મોટા છે કે અમિત શાહ? શું ભગવાનના દરબારમાં પણ નેતાઓની લાગવકશાહી ચાલે છે? ભક્તોએ આ મામલે તંત્ર સામે પણ રોષ ઠાલવ્યો. ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળુ વેકેશન હોવાથી દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવે છે, પરંતુ અમિત શાહને કારણે આ શ્રદ્ધાળુએ કાળઝાળ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો. તો આ મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ પંક્તિબેન જોગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે વીઆઈપી વ્યક્તિ આવે ત્યારે તંત્રએ લોકોને અગાઉથી જ જાણ કરવી જોઈએ કે કેટલા સમય માટે મંદિર પરિસર બંધ રહેશે અને ક્યારે ખુલશે. જો તંત્ર દ્વારા અગાઉથી જાણ કરવામાં આવે તો લોકોને ઓછી હેરાનગતિ વેઠવાનો વારો આવે. એ ઓછું દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો છું. સવારના અમે 2 કલાકથી અહીંયા બેઠા છીએ. અમિત શાહ દર્શન કરવા આવ્યા છે એ માટે થઈને અમને તડકાના 2 કલાકથી બેસાડી રાખવામાં આવેલ છે. હવે આમ બધા અહીંયા નાના વૃદ્ધો છે, બાળકો છે, બધા કયું ના હેરાન થાય.